સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ કેમ્પસ ખાતે ત્રિદિવસીય રાજ્ય કક્ષાની બીજી વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં વિજેતા થયેલા 1-3 ટીમોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ ખાતે રાજ્ય કક્ષાની બીજી 3 દિવસીય વોલીબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 28 નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની ટીમોએ ત્રિદિવસીય વોલીબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તો આ ટુર્નામેન્ટનું આયોજન પ્રાંતિજ ચિત્રની નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર રૂપાંશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો વોલીબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં 28 ટીમોમાંથી 1-3 ટીમો વિજેતા થઈ હતી, જેમાં પ્રથમ નંબરે ભાંડુ જ્યોતિ નર્સિંગ કોલેજની ટીમ વિજેતા થઈ હતી. તો બીજા નંબરે ચિત્રની નર્સિંગ કોલેજ પ્રાંતિજની ટીમ વિજેતા થઈ હતી. તો ત્રીજા નંબરે સિદ્ધપુર ખાતે આવેલ કોકુલ નર્સિંગ કોલેજની ટીમ વિજેતા થઈ હતી. તો ત્રીજા દિવસે વિજેતા થયેલ ત્રણેય ટીમોને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે દશરથભાઈ પટેલ, રમેશચંદ્ર આચાર્ય, પ્રદીપભાઈ સુખડિયા, ડૉક્ટર એ ડી પાટીદાર, ચિત્રની નર્સિંગ કોલેજના ટ્રસ્ટી એ કે પટેલ, ચિત્રની નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ નરેન્દ્ર પ્રસાદ સહિત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.